स्वामीनारायण। गुड मॉर्निंग स्टूडेंट्स। आपने लास्ट वीडियो नी अंदर फंक्शन्स विषे बात करता था मित्रों। फंक्शन्स नी अंदर क्यू फंक्शन्स चालू? कम्पेरिजन, डिस्क्राइबिंग कम्पेरिजन। आ फंक्शन्स बहुज इम्पोर्टंट छे परीक्षा नी दृष्टिए पण, अने ज्यारे पण आपणे लैंग्वेजनी दृष्टिए पण ज्यारे कोई वस्तु के व्यक्ति ने तुलना करवा मागता होय त्यारे अपने आ फंक्शन्स खूब अनिवार्य होय छे। तो आ फंक्शन्स केम अनिवार्य छे मित्रों? तो आपणे जोईए छे के समाजनी अंदर आजे कम्पेरिजन करवानी बहु थाय, कोई वस्तु होय तो पण, कोई व्यक्ति होय तो पण। तो आपणे इंग्लिश बोलवा माटे आ वाक्यों मेक्सिमम उपयोग तमारे आवे, एटले स्पोकन इंग्लिश में पण डिग्रीनुं सेक्शन खास शीखवाडवामां आवे छे। એટલા માટે આપણે ડિગ્રીને બે પાર્ટની અંદર, બે વિડીયોની અંદર તમને આખું ફંક્શન્સ શીખવાડવાનો પ્રયત્ન કરીએ છીએ। તો આપણે ફક્ત એક ગ્રામરનો એક ટોપિક છે અને આપણે એક બે માર્ક્સનું પૂછાવાનું છે એટલે નહીં, પરંતુ ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ લેંગ્વેજને મજબૂત બનાવવા માટે પણ આ ફંક્શનનો એટલો જ ઉપયોગ છે મિત્રો। તો આપણે કમ્પેરિઝનને, ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝનને એક ભાગમાં જોયું કે ભાઈ એક વ્યક્તિની તુલના એક જ વ્યક્તિ જોડે, કે એક વસ્તુની તુલના એક જ વસ્તુ જોડે આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે ફક્ત એમાંથી પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ જ બને છે। અને એના વાક્યરચનાઓ અને ઉદાહરણો આપણે ગઈ વખતે શીખ્યા। હવે આપણે એક વ્યક્તિની તુલના કોઈ સમૂહ સાથે, કોઈ ગ્રુપ સાથે, અથવા તો એક વસ્તુની તુલના બીજી ઘણી બધી વસ્તુઓ જોડે, કે ઘણી બધી એ એક આખા ગ્રુપ જોડે જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે મિત્રો વાક્ય રચના પણ બદલાશે અને આપણે એને લખવાની સિસ્ટમ પણ બદલાશે। તો આ ત્રણે ત્રણ ડિગ્રીમાં આ વાક્યો બનશે મિત્રો। એકની તુલના સમૂહ સાથે જ્યારે પણ હોય ત્યારે એની સુપરલેટિવ ડિગ્રી પણ બને। એકની તુલના એક સાથે હોય તો સુપરલેટિવ કેમ ન બને? કારણ કે એકની તુલના એક સાથે કરવાની છે તો સામસામે બે કરતા હાજર જ છે। પણ જ્યારે સુપરલેટિવ કોને કહેવાય? તો સુપરલેટિવ એટલે કે આખા ગ્રુપમાં શ્રેષ્ઠ, કોઈ સમૂહની અંદર શ્રેષ્ઠ બતાવવાની વાત છે। ધારો કે ભારત આખી દુનિયાના બધા જ દેશોમાં શ્રેષ્ઠ છે તો ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ કન્ટ્રી ઇન ઓલ ઓવર ધ વર્લ્ડ। આપણે આખી દુનિયા સાથે જ્યારે સરખાવવાની વાત આવે ત્યારે ભારતને એમાં શ્રેષ્ઠ બતાવાય, પણ ભારતને આપણે પાકિસ્તાન સાથે શ્રેષ્ઠ બતાવવો છે તો ઇન્ડિયા ઇઝ ગ્રેટર દેન પાકિસ્તાન, પાકિસ્તાનને ઇન્ડિયા બંને કરતા છે માટે। તો આપણે એ જોઈ શકીએ મિત્રો કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી ક્યારે બને છે? જ્યારે એકની તુલના સમૂહ સાથે કરવાની હોય ત્યારે। હવે જ્યારે આપણે પોઝિટિવ ને કમ્પેરેટિવ ડિગ્રી આગળ એકની સાથે, એકની તુલનામાં જોઈએ, એના કરતાં અહીંયા વાક્યો તદ્દન અલગ બનવાના છે મિત્રો। તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ફંક્શન્સ કમ્પેરિઝન પાર્ટ ટુ। પાર્ટ ટુની અંદર આપણે જોવા જઈએ તો મિત્રો અહીંયા એક વસ્તુ કે વ્યક્તિની તુલના જ્યારે સમૂહ સાથે કરવાની થાય ત્યારે, કોઈ ગ્રુપ સાથે કરવાની થાય ત્યારે, આપણે કહી શકીશું કે જ્યારે કોઈ ગ્રુપ કે સમૂહ સાથે તુલના થાય તો તે વાક્યને આપણે ત્રણેય ડિગ્રીમાં દર્શાવાય છે, એટલે કે ત્રણેય ડિગ્રીની અંદર રૂપાંતર કરી શકાય છે। આપણે અહીંયા તમને પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ આ ત્રણેય ડિગ્રીને વાક્યરચનાઓ સાથે દર્શાવી છે, અને એક જ વાક્ય લઈ અને એ જ વાક્યને ત્રણેય ડિગ્રીમાં દર્શાવવાનો પણ પ્રયત્ન કર્યો છે, જેનાથી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે કે પોઝિટિવમાં એ વાક્ય કેવું બને, એ જ વાક્ય કમ્પેરેટિવમાં કેવું બને અને એ જ વાક્ય સુપરલેટિવમાં કેવું બને। તો અહીંયા આ ડિગ્રી ને પોઝિટિવ ડિગ્રીમાં, તો પોઝિટિવ ડિગ્રીમાં એ વાક્ય કેવું બનશે? તો એની વાક્ય રચના આપણે અહીંયા જોઈ છે। તો પહેલાં મેં લખ્યું છે નો અધર, શબ્દ યાદ રાખજો મિત્રો। પોઝિટિવ ડિગ્રીનું
હકાર વાક્ય નકાર વાક્ય નેગેટિવ સેન્ટેન્સ કહેવાય. નો અધરથી ચાલુ થાય એટલે વાક્ય નેગેટિવ જ, નોથી જ ચાલુ થાય એટલે વાક્ય નેગેટિવ જ બને છે. એટલે આ પોઝિટિવ ડિગ્રીનું નકાર વાક્ય જોઈએ છીએ આપણે, તો પોઝિટિવ ડિગ્રીનું નકાર વાક્ય સમૂહ સાથે તુલના હોય ત્યારે કેવું બને, તો મગજમાં ફિટ કરી દેવાનું કે નો અધરથી જ ચાલુ થાય, એની શરૂઆત જ નો અધરથી થાય. એટલે નો અધર પછી સમૂહનું નામ, જે પણ ગ્રુપ સાથે સરખામણી કરવાની હોય એ ગ્રુપનું નામ આવે, એ પછી સહાયકારક ક્રિયાપદ આવે, અને ક્રિયાપદ હોય તો મૂકવાનું, ન હોય તો કંઈ નહીં. પણ એની સાથે જે વિશેષણ આવશે, સો વિશેષણ એઝ આવશે. મિત્રો કેમ સો વિશેષણ એઝ આવે? કારણ કે વાક્ય નેગેટિવ છે અને આપણે તમને શીખવાડ્યું છે કે પોઝિટિવ ડિગ્રી નકાર હોય તો એઝ એઝ નહીં પણ સો એઝ મૂકવાય, સો વિશેષણ એઝ. પછી કરતા, જે કોઈ પણ જેની સાથે તુલના કરવાની હોય તે કરતા. તો સો વિશેષણ એઝ, આપણે આ વિશેષણો ખાસ તમને લિસ્ટ બનાવીને ગયા વિડીયોમાં તૈયાર કરવા માટેની સૂચના આપી હતી. મિત્રો જે જે વિદ્યાર્થીઓએ કર્યા હશે એને આ ખૂબ ઉપયોગી થશે. તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું આ પ્રમાણેનું કે ભાઈ નો અધર રિવર ઇન ગુજરાત. તો રિવર ઇન ગુજરાત એક આખો સમૂહ બતાવ્યો. જુઓ, નો અધર રિવર ઇન ગુજરાત એટલે કે ગુજરાતની કોઈ પણ નદી નથી. શું નથી? સો લોંગ એઝ. અહીંયા આપણે ઇઝનો ઉપયોગ કર્યો છે, ધ્યાન આપો મિત્રો. નો અધર સાથે હંમેશા સહાયકારક ક્રિયાપદ એક વચન માટેનું જ વપરાય, આ ધ્યાન રાખજો. ઇઝ એમ આરમાંથી ઇઝ, વોઝવેરમાંથી વોઝ, હેવ હેઝમાંથી હેઝ. તો નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ સો લોંગ એઝ ધ નર્મદા. આનો મતલબ એ થાય કે ગુજરાતની કોઈ પણ નદી નર્મદા જેટલી લાંબી નથી. ગુજરાતની કોઈ પણ નદી નર્મદા જેટલી લાંબી નથી એવો આનો અર્થ થાય. એટલે આની વાક્યરચના આ પ્રમાણે જ બને. એટલે ધ્યાન રાખવાનું છે તમારે, એક તો ઓળખવાની છે, આવું વાક્ય હોય તો યાદ રાખી લેવાનું કે આ ડિગ્રીનું વાક્ય છે અને પોઝિટિવ ડિગ્રી કહેવાય, અને એ વાક્ય નો અધરથી જ શરૂ થશે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું. પછી વાત કરીએ છીએ કમ્પેરેટિવ ડિગ્રી, અધિકતા દર્શક. તો એક વસ્તુ કે વ્યક્તિની તુલના સમૂહ સાથે કરવાની હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી કેવી બને? તો કમ્પેરેટિવ ડિગ્રીમાં પહેલો કરતા આવી જાય. પોઝિટિવ ડિગ્રીમાં પહેલાં સમૂહનું નામ હતું, આમાં પહેલો કરતા આવે, જેની તુલના કરવાની છે તે વ્યક્તિ અથવા વસ્તુનું નામ. પછી સહાયકારક ક્રિયાપદ, એક વચન જ આવે, કારણ કે એક જ વસ્તુ કે એક જ વ્યક્તિની તુલના હશે. પછી ક્રિયાપદ હોય તો મૂકવાનું, ન હોય તો કંઈ નહીં. પણ વિશેષણ કયું મૂકવાનું? કમ્પેરેટિવ ડિગ્રીનું, ઈ આર ધેન વાળું. પછી અહીંયા એક શબ્દ યાદ રાખવાનો છે, જેમ પેલામાં નો અધર શબ્દ યાદ રાખ્યો એમ અહીંયા એની અધર શબ્દ યાદ રાખવાનો છે. કયો શબ્દ? એની અધર, એ એન વાય ઓ ટી એચ ઈ આર, એની અધર શબ્દ યાદ રાખવાનો. પછી સમૂહનું નામ, જે સમૂહ સાથે તુલના કરવાની હોય છે. લે ખ્યાલ આવી ગયો છે મિત્રો કે અહીંયા આ જ વાક્યને આપણે આ કમ્પેરેટિવ ડિગ્રીમાં રૂપાંતર કરવા જઈએ તો કેવું વાક્ય બને? તો જુઓ, અહીંયા કરતા કોણ છે? ધ નર્મદા, એને પહેલો લઈ લીધો, ધ નર્મદા. પછી સહાયકારક ક્રિયાપદ કયું? ઇઝ. પછી વિશેષણ ઈ આર ધેન વાળું, એટલે લોંગર ધેન. પછી કયો શબ્દ મૂકવાનો? કયો? એની અધર, એની અધર. અને પછી સમૂહનું નામ રિવર ઇન ગુજરાત, એની અધર રિવર ઇન ગુજરાત. એટલે આખું વાક્ય શું બન્યું? ધ નર્મદા ઇઝ લોંગર ધેન એની અધર રિવર ઇન ગુજરાત.
આનો મતલબ એ થયો કે ગુજરાતની બીજી નદીઓ કરતાં નર્મદા વધારે લાંબી નદી છે. અર્થ એનો એ જ રહ્યો કે ભાઈ ગુજરાતની કોઈ નદી નર્મદા જેટલી લાંબી નથી, એટલે નર્મદા એ ગુજરાતની બીજી કોઈ પણ નદી કરતાં વધારે લાંબી છે. અહીંયા લાંબી નથી ને અહીંયા લાંબી છે, એનો મતલબ બંને વાક્યોમાં નર્મદા લાંબી નદી જ રહી. તો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી એ આ પ્રમાણે બનશે મિત્રો, એક વ્યક્તિ કે વસ્તુની તુલના સમૂહ સાથે હોય ત્યારે. પછી સુપરલેટિવ ડિગ્રીની વાત કરીએ મિત્રો. સુપરલેટિવ એટલે શ્રેષ્ઠતા. આપણે શ્રેષ્ઠતા વાચક ડિગ્રી જ્યારે બતાવતા હોઈએ ત્યારે કેવી રીતે બતાવવાની, તો આપણે અહીંયા જોઈ કે ભાઈ આમાં પણ કરતા પહેલો જ હોય, પછી સહાયકારક ક્રિયાપદ હોય, ક્રિયાપદ હોય. તો અહીંયા મિત્રો ધ્યાન એ રાખવાનું કે સુપરલેટિવ ડિગ્રીના વિશેષણની આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે છે. આ ધ આર્ટિકલનો નિયમ અહીંયા લાગુ પડ્યો મિત્રો. તમને આર્ટિકલના નિયમમાં બતાવ્યું છે કે સુપરલેટિવ ડિગ્રીના વિશેષણની પૂર્વે હંમેશા ધ આર્ટિકલ આવે જ છે. એટલે આપણે અહીંયા લખ્યું ધ આર્ટિકલ. વિશેષણ કયું? સુપરલેટિવનું, ESTી વાળું વિશેષણ, ESTી વાળું. અને છેલ્લે આવે સમૂહનું નામ. ક્લિયર મિત્રો? તો આ વાક્ય રચના યાદ આ પ્રમાણે રાખી લેવાની. એ જ વાક્યને, નર્મદા નદીવાળા વાક્યને આપણે સુપરલેટિવમાં લઈએ તો પહેલો કરતા એટલે ધ નર્મદા. નદી આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે છે. સહાયકારક ક્રિયાપદ ઇઝ, પછી ધ આર્ટિકલ. લોંગેસ્ટ, લોંગ, લોંગર, લોંગેસ્ટ સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ. રિવર ઇન ગુજરાત સમૂહનું નામ. નર્મદા એ ગુજરાતની સૌથી લાંબી નદી છે. ત્રણે વાક્યોનો અર્થ બદલાતો નથી. પહેલું વાક્ય પોઝિટિવનું નેગેટિવ વાક્ય છે, પોઝિટિવ ડિગ્રીનું નેગેટિવ વાક્ય છે. બીજું કમ્પેરેટિવનું પોઝિટિવ વાક્ય છે અને સુપરલેટિવનું પણ પોઝિટિવ જ છે. પણ આ એક જ વાક્યને જો આપણે આ ત્રણેય ડિગ્રીમાં લખીએ તો અર્થ ન બદલાય અને વાક્યો ત્રણેય અલગ અલગ ડિગ્રીમાં આપણે દર્શાવી શકીએ. તો મિત્રો આ ત્રણ ડિગ્રીની અંદર આપણે વાક્યોને ફેરવ્યા અને એ ત્રણેય ત્રણ ડિગ્રીના વાક્યોને ઓળખવાના છે. અને વાક્ય રચના શા માટે અહીંયા લખાઈ છે આપણે ખાસ યાદ રાખો મિત્રો કે વાક્યરચના શા માટે લખાઈ છે. વાક્યરચના યાદ રાખવાની છે તમારે કારણ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જ્યારે આવે ને ત્યારે તમને ફક્ત એટલું જ આપ્યું કે નો અધર રિવર ઇન ગુજરાત, બસ બાકીનું વાક્ય તમારે પૂરું કરવાનું. તો તમને આવડવું જોઈએ કે નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ સો લોંગ એઝ ધ નર્મદા. એવું ન લખવું હોય તો ઇઝ સો હોલી એઝ ધ ગંગા. કોઈ પણ તમે વાક્ય લખી શકો. નો અધર કન્ટ્રી ઇન ધ વર્લ્ડ ઇઝ સો ગ્રેટ એઝ ઇન્ડિયા. આવા વાક્યો તમે લખી શકો. હવે હજુ પણ આ ત્રણેય ડિગ્રીના એક અલગ સ્વરૂપને આપણે જોવાનું છે. તમને એમ થાય કે આ એક તો પહેલા એકની તુલના એક સાથેમાં બે પ્રકાર તો જોયા, એકની તુલના સમૂહ સાથેમાં ત્રણ પ્રકાર જોયા, ત્રણેય ડિગ્રીના પાંચ પ્રકારના વાક્યો તો થયા, પાછા બીજા ત્રણ પ્રકારના વાક્યો એટલે આઠ પ્રકારના વાક્યો ડિગ્રીમાં તમારે ભણવા પડે. આઠ પ્રકારના વાક્યો. હજી તો આપણે ડબલ કમ્પેરિઝન કે એવું તો આવ્યું જ નથી અગિયારમાં બારમાં આવે, પણ ડિગ્રી તુલના છે ને મિત્રો આ આઠ પ્રકારના વાક્યોમાં થશે. તો બીજા ત્રણ વાક્યો કયા છે? તો બીજા ત્રણ વાક્યોમાં આપણે જોઈએ કે ભાઈ આ નો અધરથી વાક્ય શરૂ થાય એ તો વાક્ય નકાર બને, તો પોઝિટિવ ડિગ્રીનું હકાર વાક્ય કેવી રીતે બને? પ્રશ્ન પોઈન્ટ ટુ બી નોટેડ કે ભાઈ નો અધરથી વાક્ય નેગેટિવ જ બની જાય છે, તો પોઝિટિવ ડિગ્રી એકની તુલના સમૂહ સાથેમાં પોઝિટિવ ડિગ્રીનું હકાર વાક્ય કયું?
तो ये हकार वाक्यवारी तो वाक्य रचना आवे त्यारे पाछो दरेके दरेक डिग्री में ये वाक्य बदलाय। हकार वाक्य रचना वाली पॉजिटिव डिग्री होय एटले एनी कम्पेरेटिव जुदी बने ने सुपरलेटिव पण अलग ज बने। नकार वाक्य होय तो एने पॉजिटिव ने कम्पेरेटिव सुपरलेटिव केवी बने मैं तमने बतावी के भाई आ रीते ज बने तमारे आ वाक्य रचना। पण ज्यारे हकार वाक्य होय पॉजिटिव डिग्री नु त्यारे केवी रीते बने तो एना माटे बीजा त्रण प्रकार आपणे जोवाना छे। એમાં સામાન્ય ફેરફારો છે મિત્રો, જોઈ લઈએ પોઝિટિવ હકાર વાક્ય કેવી રીતે બને। તો જેમ પોઝિટિવ નકાર વાક્ય નો અધરથી ચાલુ થતું હતું એમ પોઝિટિવ ડિગ્રીનું હકાર વાક્ય એકની તુલના સમૂહ સાથે હોય ત્યારે વેરી ફ્યુ શબ્દ યાદ રાખવાનો, વેરી ફ્યુ શબ્દથી જ શરૂ થાય, આ તમારે યાદ રાખવાનું। કયા શબ્દથી શરૂ થાય? વેરી ફ્યુ। તો વેરી ફ્યુ પછી તરત જ સમૂહનું નામ, પેલામાં નો અધર પછી તરત સમૂહનું નામ, આમાં વેરી ફ્યુ પછી તરત જ સમૂહનું નામ, જે ગ્રુપ હોય એનું નામ, પછી તો સહાયકારક ક્રિયાપદ ક્રિયાપદ એ આવી જાય। પણ અહીંયા વિશેષણ કયું આવે? એઝ વિશેષણ, એઝ વિશેષણ એઝ આવે, અને પછી કર્તા અને અન્ય શબ્દો। તો કરતા છેલ્લે આવે, તો પોઝિટિવ ડિગ્રીનું હકાર વાક્ય એકની તુલના સમૂહ સાથે, એના માટે એક્ઝામ્પલ લીધું છે, વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ, આ સમૂહનું નામ, ઇન માય ક્લાસ, સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ એ સમૂહનું નામ થયું। વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ આર, અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું, વેરી ફ્યુ વાળા વાક્યમાં હંમેશા બહુવચન આવે, પેલા નો અધરમાં એક વચન આવે, વેરી ફ્યુમાં બહુવચન આવે એટલે આર મુકાય, ધ્યાન રાખજો, વોઝ વેરમાંથી વેર મુકાય, હેવ હેઝમાંથી હેવ મુકાય, આ ખાસ ધ્યાનમાં રાખવાનું। એઝ ક્લેવર એઝ નીલ, એઝ ક્લેવર એઝ નીલ, અહીંયા એઝ એઝ શબ્દ આવશે મિત્રો, હકાર છે ને વાક્ય, પેલું નકાર હતું એટલે સો એઝ મૂક્યું, અહીંયા હકાર છે એટલે એઝ એઝ, અને નીલ એ વ્યક્તિ થયો, નીલની કમ્પેરિઝન આખા વર્ગ સાથે કરી છે મિત્રો। તો વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ આર એઝ ક્લેવર એઝ નીલ, એટલે કે બહુ ઓછા વિદ્યાર્થીઓ મારા વર્ગમાં નીલ જેટલા હોશિયાર છે, બહુ ઓછા વિદ્યાર્થીઓ, એટલે કહેવાનો મતલબ કે નીલ સૌથી વધારે હોશિયાર છે। હવે એ જ ડિગ્રીને જ્યારે કમ્પેરેટિવમાં આપણે લેવાની થાય ત્યારે મિત્રો વાક્ય રચના કેવી હોય તો ધ્યાન રાખવાનું, પહેલો કર્તા હોય, પછી સહાયકારક ક્રિયાપદ ક્રિયાપદ, અને ઈ આર ધેન વાળું વિશેષણ। પેલામાં પણ આ જ રીતની વાક્ય રચના છે, પણ અહીંયા એક જ વસ્તુ બદલાય છે કે પેલામાં એની અધર મૂકતા હતા, એનીની આગળ એમ શબ્દ મૂકીને મેની અધર મૂકવાનું રાખો, મેની અધર, અને કોઈને મેની અધર ન ફાવતું હોય તો બીજો એ શબ્દ આપ્યો છે એના બદલામાં, આપણે અથવામાં છે, આ ધ્યાન રાખજો, આ સ્લેશ છે, મેની અધર અથવા મોસ્ટ અધર। પછી સમૂહનું નામ, તો તમે ગમે તે બેમાંથી એક જ શબ્દ મૂકવાનો છે, મેની અધર મૂકો અથવા મોસ્ટ અધર, પહેલામાં એની અધર યાદ રાખવાનું, આમાં વેરી ફ્યુ વાળું હોય તો મેની અધર મોસ્ટ, જો કે તમારે ડિગ્રીને ચેન્જ કરવાની આવતી નથી, એક ડિગ્રીમાંથી બીજામાં ફેરવવાની આવશે નહીં, પણ આગળ કોઈક જગ્યાએ તમને ઉપયોગમાં આવશે કે એકમાંથી બીજી ડિગ્રી બનાવવી હોય તો કેવી રીતે બને, તમારે ફક્ત ઓળખવાની છે અને વાક્યો પૂર્ણ કરવાના છે તમારે। અધૂરું વાક્ય આપેલું હોય, ધારો કે વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ, બસ આટલું જ વાક્ય આપેલું હોય તમને, તો બાકીનું વાક્ય આપણે પૂરું કરવાનું છે। આર એઝ ક્લેવર એઝ નીલ, આર એઝ ફેટ એઝ નીલ, આર એઝ થિન એઝ નીલ, ગમે તે આપણે લખી શકીએ, એ આપણે સોચ ઉપર આધારિત છે। કમ્પેરેટિવ ડિગ્રીમાં ખાસ આ વસ્તુ થાય। હવે આ જ વાક્યને આપણે કમ્પેરેટિવ બનાવીએ તો કેવી રીતે બને? તો અહીંયા નીલની કમ્પેરિઝન બધા સાથે થઈ જાય, તો અહીંયા નીલ પહેલું જ આવી જાય, નીલ ઇઝ ક્લેવરર ધેન,
मेनी अधर स्टूडेंट्स, स्टूडेंट्स बहुवचन लेवानो अहीं। नील इज क्लेवरर देन मेनी अधर स्टूडेंट्स इन माय क्लास। अहीं समूहनुं नाम आवी गयुं, अहीं मेनी अधर आवी गयुं। तो याद राखो, नील इज क्लेवरर देन मेनी अधर स्टूडेंट्स इन माय क्लास। હવે તમને એટલું જ આપ્યું હોય કે ભાઈ નીલ ઇઝ, એટલું જ આપ્યું હોય તો તમે ગમે તે લખો, ક્લેવરર દેન મેની અધર સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ, મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ, એની અધર સ્ટુડન્ટ ઇન માય ક્લાસ, એના સાથે કોઈ નિસ્બત નથી। અને છેલ્લે સુપરલેટિવ ડિગ્રી, મિત્રો સુપરલેટિવ ડિગ્રીમાં શું છે? તો સુપરલેટિવ ડિગ્રીમાં કર્તા, સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદ, પછી અહીંયા એક શબ્દ મૂકવાનો આવે છે વન ઓફ ધ। અહીંયા જ્યારે પોઝિટિવ ડિગ્રી હકાર વાક્ય હોય ને એમાંથી જ્યારે સુપરલેટિવ બનાવવાની થાય ને ત્યારે વન ઓફ વાળી જ બનાવવી પડે। અને વન ઓફ વાળું વાક્ય અને પોઝિટિવ બનાવવાની થાય તો વેરી ફ્યુ વાળી બનાવવી પડે। એટલે આ યાદ રાખવાની કે સુપરલેટિવ ડિગ્રી બે પ્રકારની છે, એક સાદી સુપરલેટિવ અને એક વન ઓફ વાળી, એવું કહેવાય છે। તો આપણે વન ઓફ વાળી જ્યારે હોય ત્યારે પોઝિટિવ બનાવીએ તો આવી બને વેરી ફ્યુ વાળી, અને કમ્પેરેટિવ બનાવીએ તો મેની અધર વાળી। આ રીતે યાદ રાખી લેવાનું, વન ઓફ, મેની અધર અને વેરી ફ્યુ, એમ યાદ રાખવાનું। પહેલામાં તમારે નો અધર, એની અધર અને સાદી સુપરલેટિવ, એ રીતે યાદ રાખવાનું, બરાબર? હવે જુઓ, કરતા પછી સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદ હોય તો, નહીં તો વન ઓફ ધ વિશેષણ, તો તમને ખબર છે સુપરલેટિવમાં સુપરલેટિવ, ESTY વાળું વિશેષણ, અને છેલ્લે સમૂહનું નામ। તો આપણે જોઈ શકીએ કે મિત્રો નીલ ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ। સ્ટુડન્ટ્સ અહીંયા બહુવચન આવે, ખાસ ધ્યાન રાખવાનું, સમૂહનું નામ છે માટે। તો નીલ એ કરતા થયો, ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ, ક્લેવર, ક્લેવરર, ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ, એટલે કે નીલ એ મારા વર્ગનો બધા વિદ્યાર્થીઓમાં એક હોશિયાર વિદ્યાર્થી છે, વન ઓફ ધ ક્લેવરેસ્ટ, એટલે કે કોઈ સમૂહમાં શ્રેષ્ઠ છે, વન ઓફનો વસ્તુ મતલબ એવો થાય છે। આપણે ઘણા બધા ઉદાહરણો મિત્રો આ રીતે આપણે લઈ શકીએ। તો અહીંયા પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ આ બે ગ્રુપ બની ગયા, બે રીતે ત્રણ વાક્યો આ, ત્રણ આ, અને આગળ બે પ્રકારના વાક્યો જોયા, ટોટલ આઠ પ્રકારના વાક્યો આપણને આવડવા જોઈએ મિત્રો। તો આઠે આઠ પ્રકારના વાક્યોને આપણે ઓળખતા શીખવાના, એને કમ્પ્લીટ કરતા ખાસ શીખવાના। હવે એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે। રેડી રેકનરની અંદર ઘણા બધા વાક્યો ડિગ્રીના આપેલા છે, જેની પાસે રેડી રેકનર આ નવમાની હોય કે દસમાની હોય, આપણે નવમા ધોરણમાં ખાસ રેડી રેકનરનો પ્રાધાન્ય આપ્યું હતું, એટલે બધા પાસે હશે જ। તો એની અંદર ડિગ્રીના વાક્યો જોજો તમે, આ પ્રકારના વાક્યોને એકબીજામાંથી ચેન્જ કરી અને પ્રેક્ટિસ કરજો મિત્રો। તો તમારે આખું એ, આપણે એક જ ફંક્શન માટે બે પીરિયડમાં, બે વિડીયોમાં તમને કમ્પેરિઝન ફંક્શન બતાવ્યું છે। ફક્ત ફંક્શન માટે નહીં, મેં તમને કહ્યું કે આની ઉપયોગિતા શું છે, કે આપણે કોઈ પણ જ્યારે વાક્ય બોલવાનું થાય, નિબંધમાં લખવાનું થાય, શોર્ટ નોટમાં લખવાનું થાય, જ્યારે એ વીકની તુલના બીજા સાથે કરવાની થાય ત્યારે આપણને આ બધી જ રીતે તુલના કરતાં આવડવી જોઈએ, કમ્પેરિઝન કરતાં આવડવી જોઈએ। પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, આટલું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કે તમે પ્રેક્ટિસ કરશો ને તો તમે વધુ ને વધુ પ્રેક્ટિસથી તમે આ બધી વસ્તુને વધારે સારી રીતે નિહાળી શકશો, વધુ સારી રીતે કરી શકશો। એટલે આ ડિગ્રીનું જે વાક્ય છે એ ખાસ, અને આ વસ્તુ શીખેલા હશો તો 11-12માં પણ આ જ ઉપયોગમાં આવવાનું છે, કમ્પેરિઝન માટે આ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે। તો આ બધાએ બધા પ્રકારના વાક્યોને આપણે પ્રેક્ટિસ કરવાની છે, એકવાર વિડીયો જોવાથી કે એકવાર સમજી લેવાથી આવડી ન જાય, આને તમે હાથ પર લો, પ્રેક્ટિસ કરો, ન ખબર પડે તો પૂછો, અને વારંવાર વિડીયો જુઓ એટલે સોલ્યુશન મળી જાય। આપણે દરેકે દરેક વસ્તુનું સોલ્યુશન અહીંયા આપ્યું છે આ વિડીયોમાં, મારા ખ્યાલથી બે કમ્પેરિઝનના જે પણ આપણે વિડીયો બનાવ્યા છે એ શ્રેષ્ઠ વિડીયો છે, કે જેની અંદરથી તમે સારી રીતે આ ડિગ્રીના ટોપિકને સમજી શકો। તો આપણે ફક્ત સમજાવ્યું છે, હજી એક્ઝામ્પલની પ્રેક્ટિસ તો તમારે જાતે કરવાની છે, અને આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે વિશેષ એની પ્રેક્ટિસ કરવાના જ છીએ, છતાં પણ તમારે પ્રેક્ટિસ કરી અને
આવા વાક્યો બીજા લેવાના. ધારો કે કેટલી વસ્તુઓની તુલના આપણે, ધારો કે ગોલ્ડ છે, સોનું, તો આપણે કહી શકીએ ગોલ્ડ ઇઝ ધ બેસ્ટ મેટલ. તો ગોલ્ડ એ સૌથી શ્રેષ્ઠ મેટલ છે, તો આ ગોલ્ડ એટલે કે સોનું, સોનાને બીજી મેટલો સાથે આપણે સરખાવ્યું. હવે આ જ વાક્યને આપણે પોઝિટિવ બનાવવું હોય તો તમે કહી શકો કે ભાઈ નો અધર મેટલ ઇઝ સો ગુડ એઝ ગોલ્ડ. નો અધર મેટલ ઇઝ સો ગુડ એઝ ગોલ્ડ. અને એને કમ્પેરિઝન બનાવવું હોય તો ગોલ્ડ ઇઝ બેટર ધેન એની અધર મેટલ. ગોલ્ડ ઇઝ બેટર ધેન એની અધર મેટલ. ફટાફટ બને. તમે એવું વેરી ફ્યુથી વાક્ય બનાવી શકો, કોઈ પણ નો અધરથી બનાવો, પણ નો અધર વાળું હોય એટલે કમ્પેરેટિવમાં એની અધર અને સુપરલેટિવમાં. પણ તમારે એકબીજામાં ચેન્જ કરવાની નથી પૂછાતી, છતાંય શીખવું હોય તો યાદ રાખવાનું કે નો અધર એની અધરને સાદી સુપરલેટિવ, વેરી ફ્યુ, મેની આર ધેન મેની અધર મોસ્ટ અધર, અને વન ઓફ વાળી સુપરલેટિવ ડિગ્રી. આ રીતે યાદ રાખીશું મિત્રો. ચોક્કસ વિશ્વાસ રાખું છું કે તમે આ વાક્યોને પ્રેક્ટિસ કરશો અને ડિગ્રીને બરાબર સમજી લેશો, શીખી લેશો. ડિગ્રીનું વાક્ય તો હવે જોતાની સાથે ખબર પડે કે આ ડિગ્રી છે. એટલે કયું ફંક્શન? ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. તો અહીંયા આપણે કમ્પેરિઝન ફંક્શનનું કામ પૂરું કરીએ છીએ. તમારે એની પ્રેક્ટિસ જાળવી રાખવાની છે. 25 ફંક્શન્સ થયા આપણા વિડીયોની અંદર. આ 25 ફંક્શન્સને બરાબર સમજવાના અને બરાબર એની પ્રેક્ટિસ કરવાની, કારણ કે 9+3 કન્જક્શન્સ જે આ ફંક્શન્સમાં આવી ગયા છે ને, અલગથી શીખવાડ્યા પણ છે. ટોટલ 12 માર્ક્સનો સવાલ છે, 80માંથી 12 માર્ક્સ. એટલે આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો. તો આની પ્રેક્ટિસ કરશો એવી શુભકામનાઓ સાથે સર્વે વિદ્યાર્થીઓને પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ.